નમસ્તે. આજે વાત કરવાની છું સાવરકુંડલામાં બનેલી એક ઘટનાની. લગભગ 2-1 વર્ષ પહેલાં નાથબાવા પરિવારની દીકરી, 3-1 વર્ષની દીકરી, એ નાથબાવા પરિવાર ફૂટપાથની નજીક છાપરું કરીને રહેતો હતો. એની 3 વર્ષની દીકરીને રાત્રે કોઈ ઉપાડી ગયો. બીજા દિવસે ન મળી એટલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. એસપી પોતે બહુ જ સારા, એટલે એમની મહેનતથી એ દીકરી મળી તો ખરી, પણ બેભાન અવસ્થામાં. તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે દીકરીનો કોઈએ રેપ કર્યો હતો. વધારે તપાસ થઈ એમાં ખબર પડી કે રાત્રે કોઈ રિક્ષાવાળો એ છાપરાની અંદર, છાપરું એટલે દરવાજો નથી હોતો એને, એ છાપરાના જે પણ કંતાણ ઢાંક્યું હશે એને હટાવીને એ દીકરીને મોઢું દબાવીને એ રિક્ષા ચાલક ઉપાડી ગયો અને એનો 2 રેમીથી એનો રેપ કરી અને એને નદીના ભાઠામાં નાખી અને જતો રહ્યો. પોલીસ સક્રિય હતી એટલે પકડીને જે તે આરોપી હતો એની ઉપર કાર્યવાહી પણ કરી. આ આખી ઘટના ઘર ન હોવાની પરિતાપની વાત છે. આરીએ ઘણા કહેશે કે પાકા ઘરમાં રહેનારા લોકો છે એમની દીકરીઓ પણ ક્યાં સેફ છે, ખુલ્લામાં રહે છે એમની જ દીકરીઓની સાથે આ પ્રકારની ઘટના ઘટે છે એવું નથી. એમ વાત સાચી, પણ ખુલ્લામાં રહેનાર લોકોની ત્યાં દીકરીઓની અસુરક્ષિતતા એ વધારે છે, વધારે અસુરક્ષિત જીવન ત્યાં જીવે છે. બહુ જ બધી વસાહતોમાં ફરીએ ત્યારે મને અમદાવાદની જો વાત કરું તો સાબરમતી ફૂટપાથની ઉપર જે પરિવારો રહેતા હતા એ પરિવારોના છાપરા જ્યારે તોડવામાં આવ્યા, કેમ કે એ રોડ કંઈક પોળો થતો હતો એવું હતું ત્યારે, તો એ વસાહતની બહેનો અમારી પાસે આવીને એમણે એક જ વાત કરેલી કે બેન, બહુ ચિંતા થાય છે, જુવાન દીકરીઓ અમારા ઘરમાં છે ને ખુલ્લામાં ફૂટપાથ પર પડ્યા રહેવું પડે ને તો રાત્રે ઊંઘ નથી આવતી, કોઈ પણ મોડું દબાવીને અમારી દીકરીઓને ઉપાડીને લઈ જાય તો અમે ક્યાં એને શોધતા ફરીએ. એમ વાત છે ઘર ન હોવાની. ડીસામાં તેજલબેન સરાણીયા, એમની વસાહત અમે આખી બાંધી, પાક્કા ઘરો એમના બાંધ્યા અને એમની વસાહતમાં જ્યારે હું ગઈ ત્યારે તેજલબેન એમની બાજુમાં, મારી બાજુમાં આવે ત્યારે એ લાગતું નહોતું નાયેલા ધોયેલા, એટલે મેં કીધું કે તેજલબેન હવે તો પાકું ઘર બની ગયું છે, તમારા ઘરમાં બાથરૂમ પણ થયું છે તો હવે તમે નાવા ધોવાનું કરો ને નિયમિત એમ. અને ઓફકોર્સ આપણે બધા જ અનાયાસે એક સલાહ આવા ગરીબ લોકોના સંદર્ભમાં જેમની પાસે સુવિધાઓ નથી નાવા ધોવાની પ્રોપર એમને આપણે આપી દેતા હોઈએ છીએ. કેટલાક એવું કહે છે કે એમની પાસે બેસીએ તો બહુ જ ભયંકર માથું ફાટી જાય એવી વાસ આવે એમ. મેં પણ સલાહ આપી દીધી તેજલબેનને કે નાવું ધોવું રોજ પડે ને સ્વચ્છતા માટે એમ. એક બા હતા ત્યાં આગળ, એમણે મને જ્યારે હું આ વાત કરી રહી હતી રોજ નાવા સંદર્ભની ત્યારે એમણે લાલુમાં એમણે મને એવું કીધું કે તને ખબર છે અમે રોજ કેમ નહાતા નથી એમ. એમણે કીધું કે તમારી જેમ અમારી પાસે પાક્કા ઘરો નથી એમ, લબાચા લઈને ગામે ગામ રખડવાનું અને અમારી સાથે જુવાન દીકરીઓ, અમે જુવાન સ્ત્રીઓ અમારી સાથે હોય અને ખુલ્લામાં પડ્યા રહેવાનું એમ. એ ખુલ્લામાં પડ્યા રહીએ ને ત્યારે સતત જાત બચાવવાની ચિંતા અમને સેવ્યા કરતી હોય એમ. એટલે જાતને ગંદાથી એટલા માટે રાખવાની કે કોઈ આપણી પાસે ન આવે એમ. તમે કોઈ દિવસ આ ચીજ નહીં કલ્પી હોય, મને પણ કલ્પના નહોતી એમણે કીધું ત્યારે. સમાજ તરીકે આપણે આ બધી ચીજો તો કોઈ દિવસ ના, ઘરમાં રહેવાવાળા વ્યક્તિઓ આપણે કોઈ દિવસ આ બધી ચીજોની કલ્પના જ નથી કરી એમ. વિચરતી જાતિઓ સદીઓથી એક ગામથી બીજે ગામ લબાચા લઈને બસ રઝળ્યા જ કર્યું એમ. એમના પરંપરાગત વ્યવસાયો એવા હતા કે એમનું રઝળપાટ સાથે એમનું જીવન વણાયેલું હતું, અગર થંભી જાય કોઈ એક જગ્યા ઉપર તો એમનું જીવન અટકી જાય એમ. એટલે એમની પાસે પોતાનું કહી શકાય તેવું ગામ નહીં અને પોતાનું આશિયાના એક ઘર એ નહીં એમ. સરકાર આ પરિવારોને પ્લોટ આપે અને એની ઉપર સરસ મજાનું ઘર બંધાય માટે અમે વર્ષોથી મહેનત કરીએ. આમ તો એવું કહું કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એમને કદાચ આ બધી પરિસ્થિતિની ખબર હશે, એટલે જ એમણે 2022 પહેલાં આવા જેટલા પણ વંચિત અને ઘર વગરના લોકો છે એમને ઘર આપવા માટેનો એક સંકલ્પ કર્યો. એમણે સરકારી તંત્રને એ માટે દોડાવ્યું. સંકલ્પ પૂરો નથી થયો એવું ક્યાંક એમના ધ્યાન પર આવ્યું, એટલે એ 2022ની સમયમર્યાદા થોડીક વધારીને કદાચ 2024 સુધી એમણે કરી એમ. પણ એમની આ મુહિમ બરાબર સાચી છે, કેમ કે એમને ખબર છે કે ઘર ના હોવાની પીડા શું છે એમ. અમે આવા પરિવારોને સરકાર રહેવા પ્લોટ આપે ને એની ઉપર પછી ઘર બાંધવા મદદ પણ કરે, પણ એ મદદ પૂરતી નથી હોતી. હવે સરકાર 1,20,000 રૂપિયા ઘર બાંધવા માટે આપે છે. 1,20,000માં આજની મોંઘવારીમાં ઘર બાંધવું બહુ જ મુશ્કેલ એમ. અમે આવા પરિવારોને પાક્કું ઘર બંધાય એ માટે અમારા સાથે જોડાયેલા બીજા બધા સ્વજનો અમને મદદ કરે ને અમે એમના ઘર બાંધીએ. હમણાં જ અમે 3 કોલોની અમારી
ઓલમોસ્ટ પૂરી થવાના આરામાં છે. રામપરા બેટી જે અમે 65 પરિવારોના ઘર બાંધ્યા. સરસ મજાની કલરફુલ કોલોની આખી બની. વસાહતમાં ઘરો જોઈ રહી હતી હું તો નવીબેન મારી પાસે આવ્યા અને એમણે કીધું સરસ રસોડું પણ બનાવ્યું છે ત્યાં આગળ. તો નવીબેને કીધું કે બેન મને ગેસના બાટલા અને ગેસની સગડી અપાવજો. હં કેમ? તો એમણે કીધું કે આટલું સરસ ઘર બનાવ્યું છે, જો એમાં સગડી ને ગેસ નહીં હોય ને અને ચૂલો પેટાવ્યું છે તો આખું ઘર કાળું થઈ જશે, પછી તમે અમને કહેશો કે આવું ઘર કેમ કરી દીધું એમ. ઘરની હોંશ દરેકને હોય. અહીં રે ગામ છોડીને કમાવવા માટે રોજીરોટી અર્થે આપણે અમદાવાદમાં આવીએ કે દુબઈમાં જઈએ કે અમેરિકામાં જઈએ, આપણે બધા જ સૌથી પહેલાં પોતાનું ઘર થાય ને એની હોંશ રાખીએ એમ. એટલે જ પેલું એક બંગલા બને ન્યારા એવું ગીત પણ લખાયું એમ. તો ઘરની એ સમણાઓ પૂરું કરવા માટેનું જે છે તે બહુ જ મોટી વાત છે ને કોઈનું પણ ઘર થવું એમ. રામપરા બેટીમાં અમે 65 પરિવારોના ઘર બાંધ્યા. એવી જ રીતે બનાસકાંઠાનું કાંકરેજનું કાકર ગામ, ત્યાં 90 વાદી પરિવારોના ઘર બાંધ્યા. અને છાપીમાં હમણાં જ 29 પરિવારો સરાણીયા એમના ઘર અમે બાંધ્યા. આ છેલ્લા એક વર્ષની હું વાત કરી રહી છું. આમ તો એ આંકડો લગભગ 1200થી પણ વધારે પરિવારોને ઘર આપવાનો અત્યાર સુધી થયો છે. ઘણા કહે કે આપણે શું કામ મદદ કરવાની, ના ઘર માટે શું કામ આપણે મદદ કરવી. હું એવું કહું છું કે જો આપણે મદદ નહીં કરીએ તો એ માણસો પાસે 1,20,000, એમની પાસે બહુ આર્થિક સગવડ નથી, બહુ બહુ તો 10-15,000 રૂપિયા એ ઘરમાં નાખી શકે. આ 1-1.25 લાખ કે 1.5 લાખમાં એ ઘર બનાવવા માટે પ્રયત્ન કરે તો એ ઘર મજબૂત નથી બનતું એમ. એ થોડા જ 2-4-5 વર્ષમાં એ ઘર જર્જરિત થઈ જાય અને પછી રહેવા લાયક નથી રહેતું એમ. હું હમણાં કાંકરેજનું રણાવાડા ગામમાં એક રાણીબેન છે એમને મળી. સરકારે મદદ કરીને ત્યાં બાંધેલું એમનું ઘર હતું. જ્યારે હું ત્યાં ગઈ ત્યારે રાણીમાએ કીધું, મેં કીધું તમે, એમણે કીધું કે મારું ઘર બતાવો. અમે અંદર ગયા તો ઘરમાં લાકડાના ટેકા ટેકવેલા હતા, ઘર ગમે ત્યારે પડી શકે એમ. એટલે મેં તો તમે આમાં સુવો છો, એટલે કે સુવાય બેન, બીક લાગ્યા તો ગમે ત્યારે માથે પડે. ઘર હતું છતાં પણ રાણીમાં આવા શિયાળાની ઠંડીમાં 12 ખાટલામાં પડ્યા રહેતા હતા. કારણ એટલું જ કે મજબૂત ઘર બનાવવા માટે એમની પાસે પૈસા નહોતા. હવે તકલીફ શું થાય? આ 10 વર્ષ પહેલાં કે 12 વર્ષ પહેલાં બનેલું આખું ઘર જર્જરિત થઈ ગયું. હવે એને પાડીને નવું જ બનાવવું પડે આખું, તો જ એ કામ આવી શકે એવું. આમાં પાડીને 10 વર્ષમાં એ ઘર તૂટી જાય છે તો પર્યાવરણના ઉપર ઘણું કામ કરીએ તો મને એમ લાગે કે કેટલો મોટો લોસ છે. ઈંટ, સિમેન્ટ, રેત, પાણી, આ બધું જ આપણે પર્યાવરણમાંથી મેળવેલું, એ ઘરની સાથે એની આયુષ્ય 10 વર્ષનું કે 5 વર્ષનું હોય તો એ બધું એન્વાયરમેન્ટમાંથી જે લીધું છે એનો આપણે લોસ કર્યો એમ. મને એન્વાયરમેન્ટ પર અમે કામ કરીએ છીએ એટલે અમને એમ થાય કે મજબૂત ઘર વ્યક્તિનું બનવું બહુ જ જરૂરી છે એમ. અને મજબૂત ઘર બને જેમાં 50-60 વર્ષ ચાલી શકે એવું, અને શક્ય હોય તો એટલું મજબૂત બનાવીને આપીએ કે પરિવારની નવી જનરેશન, બાળકો આવે, આવનારા સમયમાં કદાચ એમને સરકાર પ્લોટ નહીં આપી શકે, આપણી પાસે એટલી બધી જગ્યાઓ પણ નથી, તો એ જે ઘર મળ્યું છે એની ઉપર આગળ પાછળ એ લોકો બાંધકામ કરીને એમના આવનારા બીજા સંતાનો પણ એ સાચવી શકે એમ. આવું મજબૂત ઘર એમને આપવાનું અમે કરી રહ્યા છીએ. હમણાં જ ગોંડલમાં રહેતી રહેતા 159 પરિવારો, 159 ફેમિલીને સરકારે રહેવા પ્લોટ આપ્યા. આ પરિવારોને જ્યારે મળ્યા ત્યારે ઘણા બધાએ કીધું કે બેન ઝટ ઘર થાય ને એવું કરજો એમ. આમાંના બહુ જ બધા પરિવારો છે જે કાગળ વીણવાનું કામ કરતા હોય, ભિક્ષાવૃત્તિ કરવાનું કામ કરતા હોય, એ પ્રકારના બહુ દરિદ્ર અવસ્થામાં. એક બેને તો મને કીધું કે બેન હું મારું ઘર બંધાય છે તો 10,000 રૂપિયા તમને આપીશ એમ ઘર બાંધવામાં એમ. નદી ગોંડલની છે એના એની આસપાસમાં પરિવારો રહે, દર ચોમાસે એમને જ્યાં રહે છે ત્યાંથી જગ્યા ખાલી કરાવવી પડે અને એમને કોઈક સારી એટલે શેલ્ટર બીજી કોઈ જગ્યાએ એમને આપવું પડે જેથી એ બચી જાય એમ. પણ તેમ છતાંય આ ગોંડલમાં રહેતા પરિવારોમાંથી માણસ તણાઈ ગયું હોય, સામાન તણાઈ ગયો એવા દાખલા પણ અમારા ધ્યાન પર આવ્યા છે. સરકારને, વહીવટીતંત્રને આ ખબર પડી એટલે એમણે 159 પરિવારોને રહેવા પ્લોટ આપ્યા. મકાન બાંધવાની વાત ફરીવાર આવી અને બહુ દ્રઢપણે એવું થાય કે આ બધાને મદદ કરવી જ જોઈએ. નહીં કરીએ તો મેં તમને કીધું એ પ્રમાણે કે ઘરનું સમણું તો બધાને, એને પૂરું નહીં થાય તો ખુલ્લામાં રહેવાની પીડા એ બહુ દુઃખદ છે ને. એક વખતે આકાશ પેલા તારાઓની કે ચાંદાના પ્રકાશમાં એક રાત રોકાઈ શકાય, આખો જન્મારો એ ખુલ્લામાં પડી રહ્યું ને તો બહુ મોટી પીડા છે.
રોડ પર સૂતા હોય એ પરિવારોને તો એમ પણ થાય કે માથું રોડ બાજુ રાખવું કે પગ એ બાજુ રાખવા. હું સૂતી છું એટલે હું તમને કહું છું. બીક લાગે, કયો નબીરો કે કોઈ કયો એવો વ્યક્તિ કે કયો એવો ટ્રક ડ્રાઈવર દારૂ પી અને અગર એ ગાડી ફેરવી નાખશે માથે તો ઉઠીએ નહીં શકીએ એમ. તો ઘર આવા પરિવારો માટે જરૂરી છે. વિચરતી જાતિના પરિવારો તો એ છે કે જેમની પેઢીઓ ઘર વગર જતી રહી ના, એમની અત્યાર સુધીની આ કદાચ ગોંડલમાં 159 પરિવારોને પ્લોટ મળે અને એમની પેઢીના પહેલાં છે જેમને રહેવા માટે પ્લોટ મળ્યા છે, એમ એમના ઘર બનવાના છે. એમની આર્થિક સ્થિતિ બરાબર નથી, આપણે વસુદેવ કુટુંબમાં માનીએ છીએ, તો આ બધા જ આપણા પરિવારો છે. કોઈ નબળું હોય તો એને ઘર બાંધવામાં ટેકો કરવો એ આપણી ફરજ છે. અને આમ જુઓ તો 50,000 કે 60,000 ટેકો આપણે એમને કરીએ તો એમનું સરસ મજાનું ઘર થઈ શકે. પોતે પણ અંદર પૈસા નાખવાના છે. 159 પરિવારો, મને એમ થાય છે કે 50,000 કે 60,000 મદદ કરી શકે એવા 159 વ્યક્તિઓ આપણને ભારતમાં ના મળે, આ ગુજરાતમાં ના મળે, જે લોકો આ લાગણી રાખીને એક પરિવારને મદદરૂપ થઈ શકે. હું તમને સૌને વિનંતી કરું છું કે આપણે બધા ભેગા થઈને આમાં જોડાઈએ. કોઈ એક વ્યક્તિ 50,000 ન આપી શકે તો તમારું ગ્રુપ ભેગું થાય. આપણી ગ્રુપમાં બેઠેલા 20 લોકો કે 10 લોકો ભેગા થઈ અને આપણે આ પરિવારોને મદદ કરવાનું કરીશું તો મને એમ લાગે છે કે આ એવડો મોટો પ્રોજેક્ટ નથી કે આપણે પૂરો ના કરી શકીએ. એમ સમાજ તરીકે હું તમારી સામે એક અપીલ કરું છું અને મારી પાસે આ જ માધ્યમ છે. હું બહુ બધા લોકોની સાથે વાત કરી રહી છું કે આપણે આ પરિવારોના ઘર બાંધવામાં મદદ કરીએ. તંત્ર તરીકે ત્યાં બહુ જ સારા અધિકારી છે, રાજેશ આલ કરીને પ્રાંત કલેક્ટર છે, એ પોતે બી બહુ સંવેદનશીલ છે. સમાજ કલ્યાણ અધિકારી પંડ્યા સાહેબ છે, પોતે સંવેદનશીલ છે. એ લોકોએ પણ પોતાની રીતે પ્રયત્નો કરીને સરકારી સહાય વહેલામાં વહેલી તકે આ પરિવારોને મળે માટે કોશિશ કરવાના છે. જમીન સમતળ કરવા માટે, ત્યાં પાણીની વ્યવસ્થા, લાઇટની વ્યવસ્થા થાય માટે મદદ કરવાના છે. તો સમાજ તરીકે હવે આપણી ફરજ છે કે આપણે એમને મદદરૂપ થઈએ. 159 વ્યક્તિઓએ ઊભા થવાની જરૂર છે આમના ઘરો પૂર્ણ કરવા માટે. તો ફરીવાર તમને સૌને વિનંતી કરું છું, પંખીઓના ઘર આપણે બધા બાંધીએ છીએ ને, ગામે ગામ હવે પંખી ઘર થવા માંડ્યા છે. આપણા ઘરોમાં બહાર નાના નાના માળા મૂકીએ છીએ, પેલા પૂઠાના કે માટલાના પેલા મૂકીને પંખીઓ માટે આપણે ઘર બાંધીએ છીએ. ઓફકોર્સ આપણે એમના ઘર છીનવી લીધા છે એટલે આ વ્યવસ્થા આપણે કરવી પડી છે, પણ મને એવું છે કે માણસો માટે આપણે આ વ્યવસ્થા કરવી પડશે અને આપણે એમની મદદમાં આપણે મદદરૂપે એમને થવું પડશે. અને એ થઈશું તો આ માનવ વસાહત માટે આપણે કરેલું આ ઉત્તમ કાર્ય કહેવાશે. અને આશિયાના કોઈને પોતાનું ઘર આપવું એનાથી મોટું સુખ એ કંઈ નથી. એમ એ ઘર જ્યાં નિરાતે એ લોકો દરવાજો બંધ કરીને પોતાની દીકરીઓને લઈને શાંતિથી કોઈ પણ પ્રકારની ચિંતા વગર બેધડક સૂઈ શકે. સાબરમતીમાં રહેતા હંસાબેને જેમ મને કીધું કે અમે રાતના ઉજાગરા કરીએ છીએ, મારો પતિ 3 કલાક જાગે એના પછી 3 કલાક હું જાગું છું કેમ કે મારી દીકરીઓની અમને ચિંતા છે એમ. આવા ઉજાગરા કોઈને દીકરીઓની અસુરક્ષાને લઈને વેઠવા ન પડે. તો ચાલો ભેગા થઈએ, ગોંડલમાં 159 પરિવારોને આપણે સરસ મજાનું ઘર ઊભું કરવામાં નિમિત્ત બનીએ એમ. થેન્ક યુ. મારા આ પ્રકારના વિડીયો તમને સાંભળવા ગમતા હોય તો મારી આ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવા માટે અને બેલ બટન જે છે એને દબાવવાનું નહીં ભૂલતા. ધન્યવાદ.